नमस्कार दर्शक मित्रों, सेपी एजुकेशन चैनल मां फरीथी एक વાર હું ચિરાગ ઠક્કર આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, આપ જાણો છો એ પ્રમાણે ભાગ 4 સુધી આપણે ચેપ્ટર નંબર 3 ના વિડિયો મૂકેલા છે, જે આપે જોયા હશે અને જેણે ના જોયા હોય ઈ જોઈ લે। જે ચેપ્ટર નંબર 3 ધોરણ 12 સાયન્સ પ્રવાહ વિદ્યુત આપણે ચેપ્ટર ચાલુ છે એને કન્ટિન્યુ આજે કરીએ। તો દોસ્તો, આજનો જે વિડિયો છે, આજનો લેક્ચર છે, એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજની જે થિયરી આપણે ભણવા જઈ રહ્યા છે દોસ્તો, એ 4 ગુણમાં પૂછાઈ શકે છે, બોર્ડની પરીક્ષાની અંદર 4 ગુણમાં પૂછાઈ શકે છે એવી થિયરી છે। તો દોસ્તો ખાસ જોજો, થિયરી એવી છે કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ એટલે શું સમજાવો, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ વિશે સમજાવવાનું છે અને વાહકના આરછેદના પદ માં તેમાંથી વહેતા પ્રવાહના સૂત્ર પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે, પ્રવાહ I એના માટેનું સૂત્ર મેળવવાનું છે। દોસ્તો અહીંયા મેં આજે થિયરી લખીને રાખી છે, કારણ કે તમને જોવામાં તકલીફ ના પડે માટે આખી થિયરી મેં લખેલી છે। આખી થિયરી આપણે ધ્યાનથી સમજવાની છે, 4 ગુણમાં આ થિયરી પૂછાય છે। દોસ્તો આખે આખો વિડિયો ખાસ જોજો। ઓકે, આપણે થિયરી સ્ટાર્ટ કરીએ। દોસ્તો સૌપ્રથમ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ, હવે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ શું છે અને ડ્રિફ્ટ વેગ શું છે, સાના કારણે રચાય છે એ આપણે સમજવાનું છે। તો દોસ્તો જે સુવાહક પદાર્થ હોય છે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન ગણાતા હોય છે, જે સુવાહક પદાર્થ હોય છે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન, એ જે જડિત અને ભારે આયન હોય, સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન જડિત હોય અને ભારે આયન હોય, બંને વચ્ચેની શું થાય, અથડામણ થાય, બંને વચ્ચેની અથડામણ થવાના કારણે એ શું કરશે, તો ઝડપથી એમના ગતિની દિશા કેવી થઈ જશે, અસ્તવ્યસ્ત। સીધી વસ્તુ છે દોસ્તો, ફોર એક્ઝામ્પલ કે આપણે બે જણા એક સામસામે દોડે છે, બે અથડાય છે, અથડાય બાદ બંને નીચે પડે, બંનેની દિશા બદલાઈ જાય છે, તો આવી જ રીતે અહીંયા ઇલેક્ટ્રોન અને આયનો બધા અસ્તવ્યસ્ત ગતિ કરે છે, અથડાશે એટલે કેવી ગતિ થઈ જશે, અસ્તવ્યસ્ત ગતિ થઈ જશે। જો સુવાહકની અંદર કેટલા દોસ્તો ઇલેક્ટ્રોન છે, તો એમ માનો કે સુવાહકની અંદર ટોટલ n ઇલેક્ટ્રોન છે, n અહીંયા સુવાહકની અંદર ટોટલ n ઇલેક્ટ્રોન છે, અહીંયા હું લઉં છું કે I, જ્યાં I બરાબર શું, તો 1 2 3 4 એવા ટોટલ n ઇલેક્ટ્રોન, એના માટેનો સમય વેગ કેટલો, તો અહીંયા સરેરાશ વેગ કેટલો થશે, તો આપ જાણી શકો છો, એક સાઈડ ડાયરેક્શન ની અંદર જાય તો પોઝિટિવ, બીજી સાઈડ ની ડાયરેક્શન માં જાય નેગેટિવ, ટોટલ બંને નું એડિશન કરો, પોઝિટિવ વત્તા નેગેટિવ, ટોટલ આન્સર 0। તો એ માટે અહીંયા સૂત્ર આપ્યું છે, સરેરાશ ઝડપ 1/n સિગ્મા i = 1 થી n vi = 0। દોસ્તો હવે તમને એમ થશે કે સર આ સૂત્ર ક્યાંથી આવ્યું, તો આપણે જ્યારે મધ્યક શોધેલા છે, મધ્યક મતલબ એવરેજ, જે આપણે શોધીએ છીએ આપણા ટકા આવે છે, તો ટકા શોધીએ છીએ, દાખલા તરીકે આપણા 5 વિષય છે, તો 5 વિષય નો સરવાળો ડિવાઇડેડ બાય 5 કરીએ છીએ, અહીંયા એ જ રીતે અહીંયા ટોટલ n ઇલેક્ટ્રોન છે, તો માટે મેં 1/n બાર લઈ લીધા છે, સિગ્મા vi એટલે એક પદ નો વેગ, બીજા ઇલેક્ટ્રોન નો વેગ, ત્રીજા ઇલેક્ટ્રોન વેગ, બધાનો સરવાળો, સિગ્મા એટલે બધાનો સરવાળો, ટોટલ જવાબ કેટલો મળે છે, 0 મળે છે। ઓકે, હવે દાખલા તરીકે દોસ્તો એમ માનો કે આની અંદર એક વિદ્યુત ક્ષેત્ર હાજર છે, વિદ્યુત ક્ષેત્ર હાજર હશે તો ઇલેક્ટ્રોન ગતિ કરશે ખરા, પણ કેવી ગતિ કરશે, પ્રવેગિત ગતિ કરશે, પ્રવેગિત ગતિ કરે તો ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપર આપણને ખબર છે કે એના ઉપર જે બળ લાગી કેટલું પડે, તો F બરાબર ma, હું a ને કરતા બનાવું, F બરાબર ma, a ને કરતા બનાવું, તો a બરાબર શું થશે, તો a બરાબર F ભાગ્યા m। ઓકે દોસ્તો, હવે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એની અંદર આપણે ભણી ગયા છીએ, F બરાબર સૂત્ર આવશે QE, તો Q તરીકે અહીંયા ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર છે, માટે ઇલેક્ટ્રોન ના વિદ્યુત ભાર તરીકે આપણે માઇનસ E લખી શકીએ, તો અહીંયા હું લખી શકીશ A બરાબર F ભાગ્યા M, F ની જગ્યાએ લખું છું QE અને Q ની જગ્યાએ ઇલેક્ટ્રોન ના વિદ્યુત ભાર તરીકે લખું છું માઇનસ E, કેપિટલ E એમના M, નીચે M એમના M, જ્યાં E બરાબર શું છે, તો E બરાબર ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે, જ્યાં M બરાબર શું છે, તો દળ છે, કોનો દળ, ઇલેક્ટ્રોન નો દળ। ઓકે, હવે દાખલા તરીકે દોસ્તો એમ માનો કે I માં ઇલેક્ટ્રોન ની અથડામણ જ્યારે થાય છે સ્ટાર્ટિંગમાં, પ્રારંભિકમાં, ત્યારે એવા ટાઈમનો સમય કેટલો છે, T જેટલો છે, એના પહેલા ક્યારે અથડામણ થઈ હશે,
પણ અત્યારે માટે મેનો સમય કેટલો છે ટી જેટલો છે જ્યારે અથડામણ થાય બાદમાં ટી આઈ જેટલો સમય પસાર થાય ત્યારે આપણે એનો વેગ વી આઈ લઈએ છે તો આપણે આપણને ખબર છે નિયમિત રેખીય પ્રવેગી ગતિના સમીકરણ ધોરણ 11 સાયન્સ ની અંદર આપણે ભણી ગયા છીએ વી અંતિમ વેગ એટલે કે વી બરાબર યુ પ્લસ એ ટી આ સમીકરણ આપણે ભણી ગયા છીએ તો એ સમીકરણ અહીં મેં ઉપયોગ કર્યો છે દોસ્તો કે VT ઇઝ ઇક્વલ ટુ શું તો VT ઇઝ ઇક્વલ ટુ VI પ્લસ AT દોસ્તો VI તમારો પ્રારંભિક વેગ છે જે આપણે શીખી ગયા કે સરેરાશ પ્રારંભિક વેગ કેટલો થાય છે શૂન્ય તો VT બરાબર શૂન્ય વત્તા ના વત્તા પણ એની જગ્યાએ આપણે વેલ્યુ મૂકશો માઇનસ E અપોન M તો મૂકી દો માઇનસ E અપોન M સમય t m ના m દોસ્તો આપ અહીંયા જોઈ શકો છો મેં આકૃતિ બતાવી છે કે જ્યારે ઇલેક્ટ્રોન એ પોઈન્ટ થી ગતિની શરૂઆત કરે છે જ્યારે અથડામણ અંતિમ પોઈન્ટે પહોંચે છે ત્યારે એના બે અસ્તવ્યસ્ત ગતિ થઈ જાય છે એટલે કે b અને b' બંને અથડામણ બાદ એની ગતિની દિશા બદલાય છે એ બતાવેલી છે હવે દોસ્તો એક ખાસ યાદ રાખજો રિલેક્સેશન સમય દાખલા તરીકે ઇલેક્ટ્રોન જ્યારે બે ક્રમિક અથડામણ થાય ત્યારે એના વચ્ચે જે સરેરાશ સમયગાળો મળે છે એને આપણે રિલેક્સેશન સમય એટલે ટાઉ એને આપણે ટાઉ વડે ઓળખીએ છીએ તો ટાઉ અહીંયા મૂકીએ છીએ પણ ખાસ યાદ રાખો દોસ્તો કે જો અમુક ઇલેક્ટ્રોન ટાઉ કરતા ઓછા પણ હોઈ શકે અને અમુક ઇલેક્ટ્રોન ટાઉ કરતા વધારે સમયમાં પણ અથડામણ અનુભવી શકે ઓકે તો પહેલા મેં રિલેક્સેશન સમયની વ્યાખ્યા લખી છે કે સુવાહકોમાં ઇલેક્ટ્રોન આયનોની બે ક્રમિક અથડામણ સુવાહકોમાં ઇલેક્ટ્રોન આયનોની બે ક્રમિક અથડામણો થાય ત્યારે તે વચ્ચેનો સમયગાળો છે તેનું નામ આપ્યું છે આપણે રિલેક્સેશન સમય જેને ટાઉ વડે ઓળખીએ છીએ ટો પણ કહી શકીએ ઓકે તો n ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ હોય તો આપણે જે સૂત્ર VT છે એની જગ્યાએ ડ્રિફ્ટ વેગ તરીકે હું લખું છું VD તો VD ઇઝ ઇક્વલ ટુ સૂત્ર મળશે VD બરાબર માઇનસ E અપોન M T ની જગ્યાએ દોસ્તો આપણે લખીશું ટાઉ તો દોસ્તો આ થિયરી પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે ચાર ગુણની થિયરી છે ખાસ જોવી જરૂરી છે દોસ્તો તમે વારંવાર આ થિયરીને રિપીટ કરશો તો તમને જરૂર આવડી જશે અને પરીક્ષાની અંદર ચાર ગુણ મેળવી શકશો ઓકે દોસ્તો બીજી થિયરી છે ડ્રિફ્ટ વેગ એટલે કે વીડી અને પ્રવાહ ઘનતા જે આપણે શીખી ગયા લાસ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ ગયો વિડીયો ગયો લાસ્ટ વિડીયો એની અંદર આપણે શીખી ગયા પ્રવાહ ઘનતા જે એ બંને વચ્ચેનો સંબંધ મેળવવાનો છે દોસ્તો આ થિયરી પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે ત્રણ ગુણમાં દોસ્તો તો સૌ પ્રથમ ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો આપણે સંબંધ મેળવવો છે તો અહીંયા એક મેં આકૃતિ બતાવી છે એક નળાકાર આડછેદ છે દોસ્તો આપ જોઈ શકો છો એક નળાકાર આડછેદ છે તેની અંદર વિદ્યુત ક્ષેત્ર ઈ ને લંબ ક્ષેત્રફળમાંથી વિદ્યુત ભારોનું ચોખ્ખું વહન થઈ ગયું છે વિદ્યુત ક્ષેત્ર ઈ અને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી વિદ્યુત ભારોનું ચોખ્ખું શું થઈ ગયું છે વહન થઈ ગયું છે તમે જોઈ શકો છો અંદરના ભાગમાં એક સમતલ્ય વિદ્યુત ક્ષેત્ર સમતલ્ય ક્ષેત્રફળ તરીકે મેં એ વિચાર્યું છે અહીંયા એમ માનો દોસ્તો કે જો એ ક્ષેત્રફળ છે એ વિદ્યુત ક્ષેત્ર ઈ ને સમાંતર હોય એ ક્ષેત્રફળ છે એ વિદ્યુત ક્ષેત્ર ઈ ને સમાંતર હોય અને આપણે એક નાનો સમય લઈએ કે જ્યારે અહીંયા અંદર પસાર થાય છે એટલે કે ડેલ્ટા ટી જેટલો એક નાનો સમય લો તો ડેલ્ટા ટી જેટલા સમયમાં પસાર થાય તો કેટલા ઇલેક્ટ્રોન પસાર થઈ શકે તો આપણને ખબર કેટલા અંતરથી પસાર થઈ શકે તો આપણને ખબર છે દોસ્તો કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય અંતરને હું કરતા બનાવીશ તો સમય ગુણાકારમાં જશે તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય વેગની જગ્યાએ હું ડ્રિફ્ટ વેગ તરીકે વીડી લઉં છું અને સમય આપણે નક્કી કર્યો સૂક્ષ્મ સમય કેટલો ડેલ્ટા ટી તો અહીંયા મળશે વીડી બરાબર ડેલ્ટા એક્સ બરાબર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલા લંબાઈના ઇલેક્ટ્રોન ક્ષેત્રફળમાંથી શું થાય છે પસાર થાય છે ઓકે કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે તો એમ માનો કે ઇલેક્ટ્રોનની સંખ્યા એમ માનો કે n જેટલા ઇલેક્ટ્રોન છે સ્મોલ n જેટલા ઇલેક્ટ્રોન છે અને કેટલા ક્ષેત્રફળમાંથી પસાર થાય તો કે e જેટલા ક્ષેત્રફળમાંથી પસાર થાય છે તો શું થશે કેપિટલ n ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા ઇલેક્ટ્રોન મળશે તો લખું કેપિટલ n બરાબર સ્મોલ a સ્મોલ n a vd ડેલ્ટા t હવે દોસ્તો દાખલ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો તો e આપણને ખબર છે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો e પણ માઇનસ e
तो माइनस ई जे तो कुल विद्युत भार के मैसे तो क्यू बराबर सूत्र विद्युत भार नो क्वांटम एकम क्यू बराबर एन ई एन ની જગ્યાએ હું લખી શકીસ એન ઈ વી ડી ડેલ્ટા ટી અને ઈ એમ 9 તો ક્યુ બરાબર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ છે માટે મળશે ક્યુ બરાબર માઇનસ એન એ ઈ વી ડી ડેલ્ટા ટી ઓકે દોસ્તો હવે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં દર્શાવું છું વિદ્યુત ક્ષેત્ર આપ જોઈ શકો છો વિરુદ્ધ દિશામાં છે આન્સર પ્લસ તો મળશે આનો આ જ આન્સર આવશે વિદ્યુતભાર ક્યુ બરાબર એન એ વી ડી ડેલ્ટા ટી ઇનટુ ઈ પણ જે માઇનસ હતું વિરુદ્ધ દિશામાં છે માટે પ્લસ થઈ જશે હવે દોસ્તો ડેલ્ટા ટી સમયમાં એ ક્ષેત્રફળમાંથી વિદ્યુતભારનું મૂલ્ય શોધવું છે તત્કાલીન પ્રવાહ આપણે શીખી ગયા I = ડેલ્ટા Q / ડેલ્ટા ટી તો ડેલ્ટા Q = I * ડેલ્ટા ટી લખાય તો હું એ Q ની જગ્યાએ I * ડેલ્ટા ટી લખું છું N એ VD ડેલ્ટા ટી એમ નેમ રહેવા દઉં છું બંને બાજુથી આપ જોઈ શકો છો ડેલ્ટા ટી ઉડી જશે तो I बराबर मर्से N A V D E मर्से ओके अबे विद्युत प्रवाह घनता बड़ा सीखी गया J है I upon E is equal to J तो ये J बराबर मुक्की है किस E ने बाका कमाल है दोस्तों सो मर्से N V D E तो N V D E मर्से अंये खास दोस्तों याद रखो कि जो विद्युत बार क्यों धन मर्से तो विद्युत प्रवाह घनता J अने V D एक कर दिशा मर्से परंतु जो Q ऋण से तो J અને VD પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ જશે હવે દોસ્તો આમ તો ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ તો મળી ગયો છે પણ આપણે એનાથી થોડા એક સ્ટેપ આગળ જઈએ કે જે ઓહ્મનો નિયમ પણ શીખેલા છે અને આ VD ની વેલ્યુ અંદર મૂકીને એનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ કે જેથી અવરોધકતાનું સૂત્ર મળી શકે વાહકતાનું સૂત્ર મળી શકે તો ખાસ જો દોસ્તો હું આને રફ આઉટ કરી દઉં છું અને અહીંયા એ સમીકરણ ને આગળ તારવો છો ખાસ જોજો દોસ્તો J is equal to આપણો સમીકરણ નંબર અહીંયા મેં I is equal to NA VDE એને સમીકરણ નંબર 1 આપી દીધું છે VD ની કિંમત સમીકરણમાં મૂકો છો તો અહીં હું લખીશ કે VD ને સમીકરણ નંબર 1 માં મૂકતા તો શું થશે દોસ્તો આપ જોઈ શકો છો I ના I બરાબર ના બરાબર N એ VD માના લીધો છે એટલે વેલ્યુ માઇનસ હશે પ્લસ થઈ જશે તો આન્સર મળશે EE / N * tau મળશે N A EE / N * tau સેના બરાબર મળે છે મને I બરાબર મળે છે આપ જોઈ શકો છો સમીકરણ હતું N A VD E તો N A VD ની જગ્યાએ મૂક્યું ઓકે E પાછળ રહી ગયો છે તો E મૂકી દઉં છું ओके આનાથી એક સ્ટેપ આગળ n m 9 a m 9 e into e એટલે e square e tau upon m a ભાગાકારમાં લઈ દઈશ તો i ભાગ્યા a is equal to મળશે n e square e tau upon m i ભાગ્યા a ની જગ્યાએ લખીશું j તો j is equal to n e square e tau upon m પરંતુ આપણે ઓહ્મના નિયમ પરથી તારી તો J is equal to સિગ્મા E તો J ની જગ્યાએ લખું છું સિગ્મા E is equal to N E square E tau upon M બાજુમાં કારણ આપું છું કે J બરાબર સિગ્મા E લેતા ઓકે દોસ્તો તો અહીંયા શું થશે બંને બાજુથી E ઉડી જશે તો સિગ્મા is equal to શું મળશે સિગ્મા is equal to N E square tau upon M જ્યાં સિગ્મા ને આપણે કહેતા હતા વાહકતા ઓકે વાહક અવરોધકતા મેળવી તો વાહકતાનો વ્યસ્ત થઈ જશે તો આપણે ખબર છે કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું તો 1 / રો તો માટે શું થશે 1 / રો ઇઝ ઇક્વલ ટુ n e square tau / m બંનેને દોસ્તો હું ઉલટાઈ દઉં તો અવરોધકતા રો ઇઝ ઇક્વલ ટુ મળશે m / n e square tau તો આપણે અવરોધકતાનું પણ સમીકરણ મેળવી દીધું અને વાહકતાનું સમીકરણ મેળવ્યું j ઓહ્મના નિયમથી આપણે આગળ એક સમીકરણ તાળી તો વિદ્યુત પ્રવાહ ઘનતા J = સિગ્મા E તેનાથી મેળવ્યું છે દોસ્તો આજની બે થિયરીઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તેના ઉપરથી આપણે ઘણા બધા દાખલા ગણવાના છીએ અને NEET JEE ગુજકેટ ની અંદર પણ આ થિયરીને રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ પૂછાઈ શકે છે આ સૂત્રો એક સૂત્રથી બીજા સૂત્ર ઉપર આપણે મેળવીને NEET ના એક્ઝામ્પલ કાઉન્ટ કરીએ છીએ તો દોસ્તો આ વિડિયો ખાસ જોજો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડિયો જોઈને
अचूक तैयारी करो, कारण कि परीक्षा की अंदर आ थीअरी पूछाई सके छे। धन्यवाद।